સુરતથી કોઈ પણ અભિયાનની શરૂઆત થાય અને તેની પછી દેશ અપનાવે તેવી પ્રથા રહી છે. ઓર્ગેનિક ખેતીમાં પણ સુરત આગળ વધી ભારતને દિશા બતાવે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફેમિલી ફાર્મર અભિયાનના વેબસાઇટ લોન્ચિંગ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું. સાથે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર સાથે જૈવિક ખાતરની ખરીદીનો નિયમ બનાવવામાં આવે તે પણ નિયમ તૈયાર કરાશે. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને શહેરના વિવિધ પરિવાર સાથે જોડી ફેમિલી ફાર્મર બનાવવાના અભિયાનની શરૂઆત કરાઈ છે, જે અંતર્ગત શનિવારે તારીખ 8 જૂનના રોજ અબ્રામાના ગોપીન ગામ ખાતે તેની વેબસાઇટ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આઝાદી પહેલા આપણા વડવાઓ પ્રાકૃતિક ખેતી જ કરતા હતા. આધુનિકરણ આવ્યા પછી તેઓ આપણા દેશને જ્ઞાન આપતા થયા છે. જેઓ પોતાના દેશના લોકોનું શોષણ કરી રૂપિયા બનાવી ગયા છે, આપણે કેમ આપણા ખેડૂતોની ખેતી કરતા શીખવાડવું પડે? આપણી સંસ્કૃતિ છે કે આપણા દરેકમાં ભગવાન પૂજીએ છીએ. કહેવત છે ને કે છોડમાં પણ રણછોડ છે. સુરત એવી ભૂમિ છે કે કોઈ પણ અભિયાન અહીંથી શરૂ થાય અને પછી દેશ તેને આગળ ધપાવે છે. મથુર સમાણી, પ્રફુલ સેન્જલિયા અને હરેશ ગાંજીપરા દ્વારાની ફેમિલી ફાઈબરની ટીમ દ્વારા જે ફેમિલી ફાર્મરનું અભિયાન હાથ ધરાયું છે તેને સુરત આગળ ધપાવે. આપણે ભારતને ઓર્ગેનિક ખેતીની દિશા બતાવીશું. રાજ્ય સરકારનો ખેતી વિભાગ પણ આ વેબસાઇટ પર વિનામૂલ્યે ગાય આધારિત જૈવિક ખેતી કરતા ખેડૂતો પોતાને રજીસ્ટ્રેશન કરાવી શકશે, જેના પર શહેરીજનો તેની સાથે કોન્ટ્રાક્ટ કરી વર્ષ દરમિયાન તે ખેડૂત દ્વારા તૈયાર થતા ખેત પેદાશોની સીધી ખરીદી કરી શકશે. એટલે મને પૂર્ણ શ્રદ્ધા છે કે આજના આ કાર્યક્રમની સફળતા હવે દૂર નથી. એવા શ્રી પદ્મશ્રી મથુરભાઈ, પ્રફુલભાઈ સેન્જલિયા, હરેશભાઈ ગાજીપરા, આદરણીય શ્રી ગોવિંદ કાકા, આદરણીય લાલજીભાઈ, આદરણીય સેવંતી કાકા, ઉમિયા ધામના સૌ આગેવાનો, મંચસ્થ સૌ સુરતના સૌ આગેવાનો ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો ઉમેશ રાજ્ય સરકાર વતી મથુરભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઉમેશ, સમાજ પરિવર્તન માટે ખેડૂત અને ખેતી આ વિષયને જીવન પર્યંત પોતાનો વિષય બનાવીને વિથ કમિટમેન્ટ, પછી એ જળ અભિયાનનો કાર્યક્રમ હશે, જળ સંચયનો કાર્યક્રમ હશે, સૌરાષ્ટ્રની જળની વિશેષ ચિંતા હશે, કે આજે આ જૈવિક ખેતી દ્વારા ફેમિલી ફાર્મર રિલેશનશીપની વાત હશે. આ બધા કાર્યક્રમમાં મૂળ ખેડૂત, ખેતી અને સમાજના ઉત્કર્ષ માટે જે ચિંતા કરી છે અને સમાજના સુખે સુખી, સમાજના દુખે દુખી, હેલ્ધી સોસાયટી અને એની ચિંતા કરીને આજનો જે કાર્યક્રમ થયો છે એ માટે રાજ્ય સરકાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે મથુરભાઈએ વાત કરી અને ત્યાર પછી મનસુખભાઈ જે વાત કરી, મારું માનવું છે કે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણું તત્વજ્ઞાન, હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, એને હંમેશા બધાના સુખનો વિચાર અને જીવથી શિવ, વ્યક્તિથી સમષ્ટિ, આત્માથી પરમાત્મા, આ વાતના આધાર ઉપર આખું આપણું તત્વજ્ઞાન એ ઊભું થયેલું છે. અને એની મૂળ કલ્પનામાં સર્વ જીવોનું અસ્તિત્વનો સ્વીકાર, પોતાના સુખ માટે બીજા જીવો સમાપ્ત થાય એ આપણી સંસ્કૃતિ નથી. જીવો અને જીવવાદીઓ એ મૂળ આપણી પરંપરા અને સંસ્કૃતિ રહી છે. અને એટલા જ માટે આપણે ત્યાં
ખેતીમાં પણ પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતી, એના ઉપર આપણી સંસ્કૃતિ અને આપણા ઋષિ મુનિઓનું આદ્ય દ્રષ્ટા તરીકે આપણે હંમેશા માર્ગદર્શન મળ્યું હતું. પરંતુ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન, ઔદ્યોગિકરણની દુનિયા જ્યારથી શરૂ થઈ અને ત્યારથી સ્વના હિત માટે બીજાનું જે થવું એ થાય, આજે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, પર્યાવરણની વાત, જે દેશો પૈસા કમાઈને વિકસિત થઈને દુનિયાનું શોષણ કરીને હવે એ આપણે પાઠ શીખવવા નીકળ્યા છે. સોચું એ માર્કર ફિલ બિલ્લી હજ કરને કર નીકળી હે, એવી સ્થિતિમાં એ લોકો હવે આપણે આ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની પાઠ ભણાવવા નીકળ્યા છે. અને આપણે તો પહેલેથી માનતા હતા કે છોડમાં રણછોડ છે, વનસ્પતિમાં જીવ છે, ગાય અમારી માતા છે, નદી અમારી માતા છે, લોક માતા છે, અને ભારતને પણ આપણે માતા તરીકે જોઈએ છે. અને એટલા માટે કુદરતના જતનની ચિંતા એ આપણા સંસ્કારમાં વણાયેલી છે. અને એટલા જ માટે પેલી રોટલી ગાયને અને પછી ઘરની થાળીઓ પડે એ આપણે ત્યાં ઘરમાં અભણ સ્ત્રીને પણ આ સંસ્કાર મળેલા છે. અને એટલા માટે આપણે હંમેશા આ દિશામાં બધાના વિચાર કરતા કરતા સર્વ સુખી તો સુખી આપણે એ જીવનનો મંત્ર બન્યો હતો. પરંતુ મેં કીધું એમ ઔદ્યોગિકરણ પછી દુનિયાએ જે ઝડપ કરી અને એટલા માટે જે શોર્ટકટ અપનાવ્યા અને એમાંથી આ ખાતરથી માંડી દવાઓથી માંડીને પર્યાવરણનું વાતાવરણ જે બગડ્યું, કાર્બન ડાયોક્સાઇડનો મેક્સિમમ કાઢીને, કારણ કે બધું ઉદ્યોગોમાં જે રીતે ટૂંકા અને વધુ નફો કેમાં મળે છે અને એ રીતે સર્જન કરતા કરતા આ બધું કેમિકલ યુક્ત, અને તેના પછી જે રીતે લાલજીભાઈ ને ગોવિંદ કાકાએ વાત કરી કે હવે કાંઈ નથી, કોઈ વ્યસન નથી, છતાં કેન્સર છે, એકદમ જેને કહી કે સારી રીતે જીવનારો માણસ એને પણ મોટા ભયંકર રોગો લાગુ પડે છે. અને રોગો પણ ઓલું કહે છે ને કે બની જીતની દવા એ નહીં નહીં ઉતની બીમારી પડતી જતી હે, નવા નવા રોગો પણ એટલા જ આવતા જાય છે કે જે ભૂતકાળમાં આપણે કોઈ નામ નહોતા સાંભળ્યા. અને આ બધી વસ્તુનું મૂળ કારણ કેમિકલનો મેક્સિમમ ઉપયોગથી આ સ્થિતિ સર્જાણી છે. મને આનંદ છે કે આ રાસાયણિક ખાતરનો ઉપયોગ ન થાય અને જૈવિક ખેતી કે જેમાં ઝીરો બજેટિંગ શબ્દ છે કે ખર્ચ પણ નહીં, તમારા જ ખેતરમાં તમારી જ ગાય અને તમારા જ કુદરતી સાધનોથી જ ખેતી કરીને ઝીરો બજેટિંગ સાથે તમારી સમૃદ્ધ ખેતી બને એ દિશાનો આ એક નવો પ્રયત્ન છે. મને આનંદ પણ એ વાતનો છે કે સુરતે આ બીડું ઝડપું છે. પ્રફુલભાઈ સંજલિયાને એની ટીમ ઘણા વખતથી મતે છે, એના બે ત્રણ કાર્યક્રમમાં હું જઈ આવ્યો છું, પરંતુ જ્યારે સુરતે આ વાત પકડી છે, આ વાત હવે આખી ભારત પકડશે. આ સુરતની પરંપરા રહી છે, આવશ્યક છે. એટલે મેં જ પહેલા હમણાં મથુરભાઈને પૂછ્યું કે આ વેબસાઇટમાં પહેલી શરત એ છે કે આ પ્રકારની ખેતી કરનારા લોકો એ પહેલું સ્થાન ધારણ કરે અને પછી બધી ફેમિલીઓ જોડાશે. એટલે ખેડૂતોમાં આની જાગૃતિ, ખેડૂતો પણ ખાતરને બંધ કરે અને એના માટે એનું માઇન્ડ ચેન્જ, કારણ કે વર્ષોથી આ આદત પડેલી છે. જે રીતે વાત થઈ પાણીની કે ધોરિયાઓ દ્વારા આપણે ખેતી કરીએ છીએ, ડ્રીપ ઇરિગેશન અને ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ, આ માટે પણ માઇન્ડસેટ બનાવવા માટે આપણા વર્ષો નીકળી ગયા છે. અને ત્યારે ખેડૂતોમાં પહેલી આ માઇન્ડ ચેન્જ કરાવી અને એ લોકો ખાતરનો ઉપયોગ બંધ કરે અને એ પછી જે અનાજ ઉગે એ બધા ફેમિલી જરૂર પડે તો વધુ પૈસા ચૂકવવા પડે તો ચૂકવે,
અને આ અનાજ લોકોની ડિમાન્ડ નીકળે અને એને કારણે ખેડૂતો પ્રોત્સાહિત બને, ખેતી પણ બચે, ખેડૂત પણ સમૃદ્ધ બને અને રોગમુક્ત, કેમિકલ મુક્ત, આ શુદ્ધ સાત્વિક આપણે આહાર પણ મળે અને એના દ્વારા તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત સમાજ દ્વારા ભારત પણ એક શક્તિશાળી ભારત બને. આ આખી વાત જેમ આપણે મથુરભાઈ સમજાવી, એનો જે જુસ્સો હતો એમાં વિન વિન સિચ્યુએશન અને અંતે બધાને લાભ છે, અને આ પ્રકારે ગુજરાતમાં આની પહેલ થઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ મને ખૂબ આનંદ છે કે ગુજરાત આની લીડ લે અને આપણે ભારતના ખેડૂતોને આ દિશામાં આપણે આગળ લઈ જઈએ. અને રાજ્ય સરકાર પણ આ બાબતમાં અમારું ખેતીવાડી ખાતું, અમારી યુનિવર્સિટીઓ, એગ્રીકલ્ચર પૂરો સાથ અને સહકાર આપશે અને આપણે સૌ સાથે મળીને સમાજ પરિવર્તન માટે, હેલ્ધી સમાજ બનાવવા માટે, ખેડૂતને સમૃદ્ધ કરવા માટે, ખેતી પણ સાત્વિક ખેતી ઊભી થાય એ દિશામાં આપણે સૌ પ્રયત્ન કરીશું એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. આજના આ કાર્યક્રમ યોજવા બદલ ફરી વખત મથુરભાઈ અને હરેશભાઈની ટીમને લાખ લાખ ધન્યવાદ, સૌનો આભાર. જય જવાન, જય કિસાન. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિતનાઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.